વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે જીડબલી નીટ અને ગુજકેટ માટે એક અગત્યનો ટોપિક છે જોવાના છે ટોપિક છે વિદ્યુતભાર પ્રેરણા વિદ્યુતભાર પ્રેરણા ઓ વિદ્યુતભાર પ્રેરણા એટલે શું કોઈ પદાર્થ પર વિદ્યુતભાર ના હોય એટલે કે કોઈ પદાર્થ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય હવે તમારે એને ધન કે હું વિદ્યુતભારી બનાવવો હોય તો કઈ કઈ રીતે બનાવી શકાય અને તમે પદાર્થને ધન કે હું વિદ્યુતભારી બનાવો એ જે રીત હોય એને વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય તો પદાર્થ પર વિદ્યુતભાર ત્રણ રીતે પ્રેરિત કરી શકાય એમાં નંબર 1 છે ઘર્ષણની રીત બરાબર નંબર 2 સંપર્કમાં લાવીને અને નંબર 3 સંપર્કમાં લાવ્યા સિવાય આ ત્રણ રીતે તમે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર પ્રેરિત કરી શકો ચલો પહેલી રીતની આપણે વાત કરીએ નંબર 1 રીત નંબર 1 ઘર્ષણની કોઈ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો ઘર્ષણની રીતે કેવી રીતે કરી શકાય તો જો આગળના વિડિયોની અંદર આપણે શીખી ગયા કે કાચનો સળિયો છે અને રેસમનું કપડું છે આ બંને પ્રારંભમાં વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે બંને પર કોઈ વિદ્યુતભાર ના હોય જો આના પરનો વિદ્યુતભાર 0 આના પરનો વિદ્યુતભાર 0 આ કઈ સ્થિતિ છે ઘર્ષણ પહેલા ઘર્ષણ પહેલા હવે તમે જ્યારે કાચના સળિયાને રેશમના કપડા પર બસી એટલે તો કાચના સળિયો આ જે કાચનો સળિયો છે એને બરોબર કાચના સળિયાને તમે રેશમના કપડા સાથે બસો આ ઘર્ષણ બાદની સ્થિતિ છે ઘર્ષણ બાદ તો શું થાય છે કાચના સળિયાને રેશમના કપડા પર બસવામાં આવે પહેલા શું હતું આના પર વિદ્યુતભારો તટસ્થ હતા એટલે ધન ને ઋણ આ રીતે હતા જો તટસ્થ સ્થિતિમાં એટલે જેટલા ધન હોય એટલા ઋણ હોય એટલે તટસ્થ સ્થિતિમાં હોય આમાં એવું હોય એટલે ટોટલ વિદ્યુતભાર 0 થાય પણ જ્યારે કાચના સળિયાને રેશમના કપડા પર બસવામાં આવે એટલે ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી આ જે ઇલેક્ટ્રોન છે કાચના સળિયા પરથી રેશમના કપડા પર પ્રેરિત થાય છે એટલે જો ઇલેક્ટ્રોન બધા ક્યાં આવ્યા રેશમના કપડા પર તો કાચનો સળિયો ઘસવાને કારણે ધન વિદ્યુતભારી બન્યો રેશમનો કપડો ઋણ વિદ્યુતભારી બન્યો તો આ ઘર્ષણની રીતે તમે વિદ્યુતભાર પદાર્થ પર પ્રેરિત કરી શકો છો તમને ખબર કેમ નહીં પડે કાચના સળિયા પર ધન વિદ્યુતભાર આવ્યો અને રેશમના કપડા પર ઋણ તો જો વિદ્યુતભાર નક્કી કરવા માટે એક સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ ઇલેક્ટ્રોસ્કોપ વડે તમે નક્કી કરી શકો કે કયા પદાર્થ પર કયો વિદ્યુતભાર છે અને કેટલો છે બરોબર એટલે આ ઘર્ષણની રીતે વિદ્યુતભાર કરવાની રીત મેં કેટલીક પદાર્થોની જોડો બતાવી કે જેમ કાચના સળિયા ને રેશમના કપડા પર ઘસીએ તો ઇલેક્ટ્રોન કાચના સળિયા પર કે રેશમના કપડા પર આવી જાય તો રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ વિદ્યુતભાર કાચનું સળિયું ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વિદ્યુતભાર આવી જોડતો એક વિડિયો મેં તમને યુટ્યુબ પર આપણો મૂકેલો છે બરોબર તો એ તમારે જોઈ લેવો પ્લાસ્ટિકના સળિયો અને ફર સાથે ઘસવામાં આવે તો શું થાય આવી બધી જોડ બતાવેલી છે તો ઘર્ષણની રીતે વિદ્યુતભાર કેવી રીતે પ્રેરિત કરી શકાય એ આપણે સમજ્યા હવે નંબર 2 સંપર્કમાં લાવીને પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીત જો આ સંપર્કમાં લાવીને રીતમાં ગણી શકાય ઘર્ષણ કરાવો તમે કાચના સળિયા રેશમના કપડા પર કરશો તો સંપર્કમાં તો લાવો છો પણ એના સિવાય આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો એ છે આ ગોળો એ જે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ પ્રારંભમાં કોઈ પણ પદાર્થ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એનું કારણ છે એના પર જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા ઋણ વિદ્યુતભાર હોય એટલે ધન ને ઋણ એ ટોટલ તટસ્થ થઈ જાય બરાબર તો આના પરનો કુલ વિદ્યુતભાર કેટલો 0 હવે તમે આ
આ ગોરાની સાથે આ જે કોરો છે એની સાથે અહીંયા આપણે આ બતાવતા નથી હવે આ ગોરાય એ સાથે એક વિદ્યુતભારી કોરો B એ એના સંપર્કમાં લાવ આના પર વિદ્યુતભાર 0 હતો આના પર વિદ્યુતભાર Q છે Q વિદ્યુતભારી કોરો B એની સાથે સંપર્કમાં લાવે તો જો સંપર્કમાં લાવો એટલે સ્થાયી છે કે બંને પર ટોટલ વિદ્યુતભાર Q થઈ જાય બંને પરનો ટોટલ વિદ્યુતભાર Q હવે જ્યારે સંપર્કમાં લાવો એનામાંથી અમુક વિદ્યુતભાર આના પર જતો હોય તો બંને ગોરા જો સમાન હોય સમજજો બરોબર બંને ગોરા સમાન હોય તો બંને પર વિદ્યુતભાર કેટલો થઈ જાય જો સંપર્કમાં લાવ્યા બાદ સંપર્ક માં થી અલગ કરતા હવે તમે સંપર્કમાં લાવીને એને અલગ કરી દીધા ચલો આ બંને ગોરાઓને અલગ કરી દો એ અહીંયા બી બંને ગોરા જો સમાન હોય તો વિદ્યુતભાર અડધો આના પર જતો એટલે બંને પર વિદ્યુતભાર કેટલો થઈ જાય અડધો અડધો જો એક ગોરા પર કયો વિદ્યુતભાર હતો બીજા ગોરા પર 0 હતો જો આ વિદ્યુતભારની દ્રષ્ટિએ તપાસ કરીએ આના પર વિદ્યુતભાર 0 આના પર વિદ્યુતભાર કયો બંને સંપર્કમાં લાવો એટલે બંને પર નો ટોટલ વિદ્યુતભાર કયો ગણાય પણ અડધો આના પર જતો હોય એટલે અલગ કરો એટલે અડધો અડધો વહેંચાય જાય સમાન ગોરા હોય તો જ અડધો વહેંચાય આપણે સમાન ગોરાની વાત કરીએ છીએ ચલો બીજું ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 એક ગોરા પર કયો વિદ્યુતભાર છે બીજા ગોરા પર Q/2 વિદ્યુતભાર છે હવે બંને ગોરાને સંપર્કમાં લાવતા એટલે જો સંપર્કમાં લાવ બંને ગોરાને સંપર્કમાં લાવો તો બંને પર ટોટલ વિદ્યુતભાર કેટલો થાય બંને ગોરા સમાન છે બંને પર ટોટલ વિદ્યુતભાર એક પર Q બીજા પર Q/2 ટોટલ વિદ્યુતભાર થાય 1 અડધો એટલે 3Q/2 બેનો સરવાળો કરી દેવો હવે બંને ને અલગ કરતા અલગ કરો એટલે બંને ગોરા પર અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય આ ગોરો A અને ગોરો B તો બંને પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે અડધો અડધો બંને પર જે ટોટલ હતો એ આટલો હતો થોડો વિદ્યુત આના પર વધારે છે તો થોડો આ બાજુ આવી જશે તો બંને પર કેટલો થઈ જશે 3Q/2 આનો અડધો એટલે નીચે ભાગ્યા 2 એટલે 3Q/2 3Q/2 આગળ જો હજુ એક ઉદાહરણ બતાવું છું એક ગોરો A છે એના પર કયો વિદ્યુતભાર છે બીજો ગોરો B છે એના પર કયો વિદ્યુતભાર છે હવે અહીંયા લખ્યું હોય કોઈ વિદ્યુતભાર વિહીન ગોરાને કોઈ વિદ્યુતભાર વિહીન ગોરા C ને અનુક્રમે A અને B સાથે સંપર્કમાં લાવી અલગ કરતા C પરનો વિદ્યુતભાર C પર કેટલો વિદ્યુતભાર થશે અહીંયા શું કરવાનું છે ત્રીજો ગોરો C છે એના પર કોઈ વિદ્યુતભાર નથી ત્રણેય સરખા છે શું લખ્યું છે કોઈ વિદ્યુતભાર નહીં ગોરા C ને અનુક્રમે પહેલા A સાથે સંપર્કમાં લાવવાનો અલગ કરવાનો પછી B સાથે સંપર્કમાં લાવવાનો અલગ કરવાનો તો C પરનો વિદ્યુતભાર કેટલો ચલો તો પહેલું સ્ટાર્ટ કરીએ આ ગોરો A આ ગોરો C A પર કેટલો હતો Q C પર કેટલો હતો 0 તો બંને પર ટોટલ કેટલો Q હવે તમે આના અલગ કરો અલગ કરતા અલગ કરો તો બંને પર વિદ્યુતભાર કેટલો વહેંચાય A અને C પર અડધો અડધો Q/2 બંને ગોળાને સંપર્કમાં લાવો એટલે ટોટલ વિદ્યુતભાર બેના સરવાળા જેટલો અલગ કરો એટલે અડધો અડધો વહેંચે ચલો હવે શું કરવાનું હતું હવે C ને B સાથે સંપર્ક લાવો B પર કેટલો હતો Q અને C પર કેટલો હતો હવે કેટલો થઈ ગયો જો Q/2 તો બંને પર ટોટલ કેટલો થયો 3Q/2 બે નો સરવાળો હવે બંને ને અલગ કરો અલગ કરતા તો B પર અને C પર કેટલો વિદ્યુતભાર થાય તો અડધો અડધો 3Q/4 આનો અડધો એટલે 3Q/4 3Q/4 તો C ગોરા પર હવે કેટલો વિદ્યુતભાર રહ્યો તો 3Q/4 અને છેલ્લો પ્રશ્ન લાસ્ટ આનો હજુ એક ઉદાહરણ બીજા બે ગોરા છે જે વિદ્યુતભાર વિહીન છે C અને D તો
સાથે બી ને ડી સાથે સંપર્કમાં લાવી અલગ કરતા એ અને બી પરનો વિદ્યુતભાર એ અને બી પરનો વિદ્યુતભાર ખાલી કરતા તમે અહીંયા ચાર ગુણા છે એ અને બી વિદ્યુતભાર ગુણાઓ છે બંને પર કયો વિદ્યુતભાર સી બી ગુણાઓ વિદ્યુતભાર વિહીન છે એ ને સી સાથે બી ને ડી સાથે ઉપર પલાવવાનો અને અલગ કરવાનો તો બંને ગુણા પર કેટલો વિદ્યુતભાર તમને જોઈને જ ખબર પડી જાય એ પર કેટલો છે q સી પર કેટલો છે g હવે બંને અલગ કરો તો બંને પર કેટલો વિદ્યુતભાર થઈ જાય જો અલગ કરતા બંને પરનો વિદ્યુતભાર તો a અને c પરનો વિદ્યુતભાર ટોટલ q થયો તો બંને પર અડધો હતો ચલો b અને d ને સંપર્કમાં લાવો b પર કેટલો હતો q c પર હતો 0 ગમે તે હોય અહીંયા ધારો કે q / 2 હોય તો બેનો સરવાળો કરો એટલે ટોટલ વિદ્યુતભાર મળી જાય પછી અલગ કરતા બંનેને અલગ કરતા b અને d પર કેટલો વિદ્યુતભાર તો અડધો અડધો બે છે તો જો પહેલા આ બે ગોળા પર કોઈ વિદ્યુતભાર નતો અને હવે બંને ગોળા વિદ્યુતભારિત થયા સાના બે સંપર્કમાં લાવવાથી તો આને કહેવાય વિદ્યુતભારનો પ્રેરણ હવે ત્રીજી રીત સંપર્કમાં લાવ્યા સિવાય કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય એ અહીંયા જોવાના છે તો રીત નંબર 3 સંપર્કમાં લાવ્યા સિવાય પદાર્થને વિદ્યુત ભારિત કરવાની ચાલો તો આપણે પહેલું ઉદાહરણ લઈએ છે અહીંયા આપણે તમારી પાસે બે ગોળાઓ છે આ એક ગોળો છે અને આ બીજો ગોળો છે બે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ એવા બે ગોળાઓ એક અવાહક સ્ટેન્ડ પર રાખેલા છે બંને સમાન ગોળાઓ છે અને અવાહક સ્ટેન્ડ પર રાખેલા છે આ રીતે બરોબર ચાલો નંબર 1 આ પહેલી સ્થિતિ છે હવે બંને ગોળા a અને b આ ગોળો a અને આ ગોળો b આ બંને ગોળામાં થી ગમે તે ગોળાની નજીક એટલે ગોળા a ની નજીક ઉન રેશમ સાથે ઘસેલો કાચનો સળિયો લાવવામાં આવે હવે તમે યાદ કરો આગળના વિડીયોમાં આપણે સમજી લીધું છે કે કાચના સળિયાને રેશમના કપડા પર ઘસો એટલે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય તો કાચના સળિયા પર કયો વધે ધર્મ અહીંયા ધર્મ વધે તો આવો કાચનો સળિયો ધન વિદ્યુતભારી ધન વિદ્યુતભારી કાચનો સળિયો તમે ગોળા એની નજીક લાવે હવે જોજો આમાં વિદ્યુતભારો તટસ્થ છે મતલબ આ સ્થિતિમાં છે આમ જો તટસ્થ એટલે પ્લસ માઇનસ એ બંને સાથે હોય પણ જ્યારે કાચનો સળિયો ગોળા એની નજીક લાવો એટલે બધા ઇલેક્ટ્રોન ખેંચાય એટલે ઋણ વિદ્યુતભાર બંને ગોળામાંથી ખેંચે જો ઋણ બધા આ બાજુ આવશે અને ધન બધા અપાકર્ષણને કારણે અહીંયા જતા રહેશે ઋણ બધા આ બાજુ આવશે ધન બધા અપાકર્ષણને કારણે બી ગોળા પર જતા રહેશે હવે શું કરવાનું બંને ગોળાને અલગ કરી નંબર બી નંબર સી હવે ગોળા એ અને ગોળા બી ને અલગ કરવામાં આવે આ એ અને બી ને આપણે અલગ કરી આ બાજુ કાચનો સળિયો તો જો તો શું થાય તો આના પર બધા ધન ઋણ હતા એ સળિયા તરફ ખેંચાયેલા છે આ બધું ધન છે એ બધા આ રીતે હશે અને હવે તમે નંબર સી સોરી ડી આ ધન ઋણ આ બાજુ ધન આ બાજુ ખાલી એને જુદા પાડી દીધા અને હવે કાચનો સળિયો દૂર કરી દો કાચનો સળિયો દૂર કરી દો તો હવે કેવી સ્થિતિ હોય જો આ એ ગોળો
અનાબી કાટનો સરિયું પૂરું કરો એટલે આ જે ઋણ ખેંચાયેલા હતા આ સપાટી બાજુ એ ગોળામાં સમાન રીતે વિકૃત થશે અને આ જોવા આ ધનના કારણે અપાકર્ષણ પામેલા હતા એ પણ આમ સપાટી પરથી સમાન રીતે વિકૃત થશે કારણ કે આ કોના લીધે દૂર હતા આ સપાટી પર કોના લીધે હતા ના લીધે પણ જ્યારે આને દૂર કરી દઈએ એટલે આ આખા ગોળામાં સમાન રીતે વિકૃત થાય તો જો પહેલા બંને ગોળા પર કેટલો વિદ્યુત ભાર હતો 0 અને હવે કેટલો વિદ્યુત ભાર થયો એક પર ધન ને બીજા પર ઋણ થયો એટલે વિદ્યુત ભાર પ્રેરિત થયો અને પાછું જો કાચના સળિયાને તમે આના સાથે સંપર્કમાં લાવ્યા નથી એટલે સંપર્કમાં લાવ્યા સિવાય તમે બંને ગોળાઓને વિદ્યુત ભારિત કરે અને વિદ્યુત ભારનું પ્રેરણ કરે ચાલો બીજી રીત જોઈએ આગળ તમારી પાસે પણ ગોળો એ છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તપાસ કેવો ગોળો એ છે આને તમારે ઋણ વિદ્યુત ભારિત બનાવવો છે તો તમે શું કરશો જો હવે એક કામ કરો આ ગોળાની નજીક આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તપાસ કેવો ગોળો અવાહક સ્ટેન્ડ પર આવેલો છે આની નજીક એક કાચનો સળિયો લઈ લો રેશમના કપડા સાથે ઘસેલો કાચનો સળિયો માટે એ ધન વિદ્યુત ભારિત હશે હવે આની નજીક લાવો તો થાય છે આની અંદર તટસ્થ સ્થિતિમાં એ ધન ને ઋણ બંને સાથે છે તો થવાનું શું જ્યારે કાચનો સળિયો એની નજીક લાવો એટલે ઇલેક્ટ્રોન બધા ખેંચાય કાચના સળિયા બાજુની ગોળાની સપાટી પર આવે અને ધન વિદ્યુત ભારો અપાકર્ષણના કારણે સામેની સપાટી પર જાય હવે ત્રીજા નંબરનો સ્ટેપ આ જે ગોળો છે એને પૃથ્વી સાથે અથડી ગયો પૃથ્વી સાથે આ કાચનો સળિયો આનો પૃથ્વી સાથે આમ અથડી ગયો બરોબર આ બાજુ ગયો હતો હું આ બાજુ ગયો હતો ધન અર્થિંગ કરતા અર્થિંગ કરવા એટલે થાય છે તો યાદ રાખો હંમેશા આપલે ઇલેક્ટ્રોન નહીં થાય જેવો તમે જમીન સાથે જોડો એટલે જમીનમાંથી ઇલેક્ટ્રોન ઉપર આવી ઉપર અહીંયા આવી આ ધનને તટસ્થ કરી દે છે એટલે પરિણામે આ ધનને તટસ્થ કરી દે એના વિદ્યુત ભાર 0 થઈ જાય એટલે હવે ગોળા પર કેટલો વધ્યો ગોળો વધ્યો હવે અર્થિંગ દૂર કરતા હવે અર્થિંગ દૂર કરતા ધન વિદ્યુત ભાર ગોળામાં સમાન રીતે વિતરિત થાય છે તો જો
પહેલા વિદ્યુતભારની દ્રષ્ટિએ ગોળો તટસ્થ હતો એ હવે ધન વિદ્યુતભાર પ્રેરિત થયો અને સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભાર પ્રેરણ કરવાની રીત કહે છે અને યાદ રાખો ગોળો ધન વિદ્યુતભાર એકલા હોય તો ઋણ વિદ્યુતભાર એક પ્લાસ્ટિકનો શરીર હોય ગોળાને ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો ધન વિદ્યુતભાર એક કાચનો શરીર લાવવો પડે એટલે ઓપોઝિટ વિદ્યુતભાર પાડવો શરીર તમારે આ તરફ લાવો એટલે જે તે વિદ્યુતભાર તમે મેળવી શકો અહીંયા જે મેં વાત કરી એ આગળ તમે આમાં એક વાત કરી હતી મેં તમને સંપર્કમાં લાવીને એમાં બે ગોળાઓ સમાન લીધા હતા પણ સમાન ના હોય તો શું થાય એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ તો બધાને જય સ્વામિનારાયણ તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર જરૂરથી કરો